પ્રાપ્ત થઈ રહ્યા છે. ભાજપના પૂર્વ એમએલએ છબીલ પટેલ પર દુષ્કર્મના આરોપનો જે મામલો છે, છબીલ પટેલની કોઈ પણ સમય હવે ધરપકડ થઈ શકે છે. દિલ્હીની દ્વારકા પોલીસ પહોંચી અમદાવાદ. તો કચ્છમાં પૂર્વ એમએલએ છબીલ પટેલ દુષ્કર્મનો જે મામલો છે, ધરપકડ વોરંટ સાથે દિલ્હી પોલીસ અમદાવાદ પહોંચી છે. ગુજરાતની મહિલાએ દિલ્હીમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. તો દિલ્હીની હોટલમાં દુષ્કર્મ આચરાનો છબીલ પટેલ પર યુવતી દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો અને ભાજપના પૂર્વ એમએલએ છબીલ પટેલ પર દુષ્કર્મના આરોપનો જે મામલો છે, છબીલ પટેલની કોઈ પણ સમય ધરપકડ થઈ શકે છે. દિલ્હીની દ્વારકા પોલીસ અમદાવાદ પહોંચી છે. એક યુવતીએ છબીલ પટેલ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો અને ત્યારબાદ આ બાબતને લઈને રાજકારણ પણ ગરમાવ્યું હતું. ત્યારે દિલ્હીની હોટેલમાં દુષ્કર્મ આચર્યાનો તેમના પર આક્ષેપ એક યુવતીએ લગાવ્યો હતો અને હવે એમએલએ છબીલ પટેલની કોઈ પણ સમયે ધરપકડ થઈ શકે છે. વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ગૌતમ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ગૌતમ, છબીલ પટેલના જે દુષ્કર્મનો જે મામલો છે, હવે ફરી એકવાર તે એક્ટિવ થયો છે કેસ અને તેમની કોઈ પણ સમયે ધરપકડ થઈ શકે છે, શું વિગતો? હજી ચોક્કસ કે ભાજપના પૂર્વ એમએલએ જે છબીલ પટેલ છે તેમની ઉપર દુષ્કર્મનો આરોપ છે તે સામે આવ્યો છે. અને મહત્વની વાત એ છે કે દિલ્હીની જે દ્વારકાપુરી વિસ્તાર છે, પોલીસ સ્ટેશન છે, ત્યાં આ જે દુષ્કર્મને લઈ અને જે ફરિયાદ છે તે નોંધાઈ છે અને છબીલ પટેલને કોઈ પણ સમયે ધરપકડ થઈ શકે તેવી વાત સામે આવી રહી છે. દિલ્હી પોલીસ ગમે ત્યારે એમના નિવાસસ્થાને પહોંચી અને તેમની ધરપકડ કરી શકે તેવા પણ એનાલ છે. અત્યારે મહત્વની વાત એ છે કે ગુજરાતની જે મહિલા છે જેની પર દુષ્કર્મ થયો હતો તેવી વાત સામે આવી હતી અને તેને દિલ્હીમાં જે દ્વારકાપુરી જે પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ નોંધાવી હતી અને તેવું પણ સામે આવી રહ્યું છે કે દિલ્હીની જે હોટેલ છે તેમાં દુષ્કર્મ આચર્યું હોય તેવા પણ આક્ષેપ હતા. આ તમામ આક્ષેપોને લઈને દિલ્હીની જે દ્વારકાપુરી વિસ્તારનું જે પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ નોંધાઈ છે અને તેને લઈ અને ગમે ત્યારે એટલે કે દિલ્હીની જે દ્વારકાપુરી વિસ્તારની જે પોલીસ છે તે ગમે ત્યારે છબીલ પટેલની ધરપકડ કરી શકે તેવા એંધણ વર્તાઈ રહ્યા છે. જી બિલકુલ, આભાર ગૌતમ સમગ્ર વિગત બદલ.